सर्किट आपणे आई छे अत्यारे तमे जो सर्किट आपेली छे आ ए पॉइंट छे बी पॉइंट छे सी अने डी पॉइंट आपणे इक्विवेलेंट फाइंड करवो छे रेजिस्टन्स ए अने सी वच्चे આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે એ અને સી વચ્ચે સી એટલે કે આ હવે જો તમે તમે જો અહીંથી કરંટ પાસ થતો હોય માની લો ઓલવેઝ કરંટ ક્યાંથી પાસ કરાવવાનો જે બંને વચ્ચે આપણે હંમેશા ઇક્વિવેલન્ટ સર્કિટ હંમેશા ધ્યાન રાખજો કે તમારે ક્યારે પણ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો જે બે પોઈન્ટ વચ્ચે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય એ બે પોઈન્ટ વચ્ચે તમે અહીંયા બેટરીનો પોઝિટિવ ટર્મિનલ અને અહીંયા બેટરીનો નેગેટિવ ટર્મિનલ આવું તમે લગાવી શકો છો અને લગાવવાથી તમને ઇઝી પડશે એટલા માટે હું તમને કહું છું અને એવું હોય જો અહીંથી કરંટ પાસ થશે તો થોડો અહીંયા જશે થોડો અહીંયા જશે પછી અહીંયાનો કરંટ છે જે એ થોડો અહીંયા જશે અને થોડો અહીંયા જશે જો અહીંયા જશે તો ક્યાં જશે હવામાં કરંટ હવામાં પાસ થાય ના થાય મતલબ અહીંયા કરંટ પાસ થશે જ નહીં મતલબ આ રેઝિસ્ટન્સમાંથી કરંટ પાસ જ નહીં થાય તો પછી આ રેઝિસ્ટન્સનો કોઈ મતલબ નહીં તો સર્કિટમાંથી એને કેન્ચી મારી દેવાની તો સેમ વસ્તુ અહીંથી કરંટ આમ પાસ થશે અને અહીંથી કરંટ આમ પાસ થશે હવે આ કરંટ એક આમ જશે અને એક આમ જશે પણ આમ જશે નહીં સેમ રીઝન કારણ કે જશે તો જશે ક્યાં કોઈ રસ્તો જ નથી આગળ તો મતલબ અહીંથી પણ કરંટ પાસ ના થાય અને સર્કિટમાં જે પણ રેઝિસ્ટન્સમાંથી કરંટ પાસ ના થાય એ રેઝિસ્ટન્સને આપણે કાપી દઈએ છીએ હવે તમારા માટે સર્કિટ વેરી ઇઝી બની ગઈ જો અત્યાર સુધી આ બે સિરીઝમાં નહોતા કારણ કે વચ્ચેથી વાયર જતો હતો ત્રીજો પણ હવે કોઈ વાયર નથી વચ્ચે સીધે સીધો એક વાયર છે મતલબ આ બંને કેવા થઈ ગયા સિરીઝમાં અને સેમ વસ્તુ આ બંને સિરીઝમાં થઈ ગયા ટેન ટેન સિરીઝમાં થયા કેટલા થયા 20 તો આ હું રબ કરીને સીધા લખી દઉં છું 20 રેડી સેમ વસ્તુ આ 10 ફરીથી કેટલા થઈ ગયા 20 તો આન્સર કેટલા થઈ ગયા ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો થઈ ગયો 20 હવે જો ફરીથી 20 કેવા થઈ ગયા પેરેલલ 20 થઈ ગયા પેરેલલ તો કેવા થઈ ગયા આન્સર 10 તો ડાયરેક્ટ આન્સર થઈ ગયો 10 હવે 5 10 અને 5 ત્રણ સિરીઝમાં થઈ ગયા આરામથી તો 10 આ 5 + 5 10 થયા અને 10 10 20 આપણો આન્સર થયો 20 ઓ વેરી ઇઝી ચલો નવી સર્કિટ એ અને બી વચ્ચે આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનો છે તો ફરીથી ફાસ્ટ કોઈ પણ એક પોઈન્ટ આપણે અહીંયા આ પોઈન્ટ એ છે માની લો તો આ પોઈન્ટ કયો થાય ફરીથી એ હવે આ પોઈન્ટની વચ્ચે અને આ પોઈન્ટની વચ્ચે કશું નથી મતલબ ફરીથી આ પોઈન્ટ પણ થયો એ સિમિલરલી આ પોઈન્ટ બી છે તો આ પોઈન્ટ પણ બી થયો અને સેમ વસ્તુ અહીંયા પણ કશું નથી મતલબ આ પોઈન્ટ થયો બી હવે ટોટલ અહીંયા કેટલા પોઈન્ટ છે બે પોઈન્ટ તો એક થયો એ અને બીજો થયો બી ફર્સ્ટ રેઝિસ્ટન્સ કોની વચ્ચે છે એ અને બી વચ્ચે તો એ અને બી વચ્ચે આપણે એક બતાવી દો બીજો કોની છે ફરીથી એ અને બી વચ્ચે છે તો ફરીથી એ અને બી વચ્ચે આપણે એક બીજો બતાવી દો ત્રીજો પણ કોની વચ્ચે છે એ અને બી વચ્ચે તો ફરીથી ત્રીજો એક રેઝિસ્ટન્સ આપણે એ અને બી વચ્ચે બતાવી દીધો તો આરામથી ત્રણે ત્રણ કેવા છે અહીંયા આગળ પેરેલલ તો આપણો આન્સર થાય R/3 ચલો તો સેમ ફરીથી બીજી સર્કિટ એવી ને એવી અહીં જો ફરીથી એવું ને એવું જ છે આપણે ફરીથી આ પોઈન્ટ એ છે તો આ પોઈન્ટ કયો કહેવાય એ તો આ નીચેનો પોઈન્ટ કયો કહેવાય એ હવે આગળ જશે નહીં સેમ વસ્તુ આ બી છે તો આને કહેવાય બી તો ઉપર કહેવાય બી હવે આગળ જશે નહીં કારણ કે વચ્ચે રેઝિસ્ટન્સ આવી ગયો જ્યાં સુધી રેઝિસ્ટન્સ ના આવે ત્યાં સુધી આગળ જઈ શકો આ પોઈન્ટને કોઈ એક નામ આપી દો પી તો આ પોઈન્ટ પણ કયો કહેવાય પી હવે આગળ જશે નહીં આ પોઈન્ટને નામ આપી દો ક્યુ તો આ પોઈન્ટ પણ કહેવાય કયો ક્યુ તો ટોટલ પોઈન્ટ કેટલા થયા એ બી અને પી ક્યુ તો અહીંયા આપણે બતાવીએ એ પેલી બાજુ બતાવીએ બી અહીં ક્યાંક વચ્ચે બતાવી દઈએ પી અને અહીંયા ક્યાંક બતાવી દઈએ ક્યુ રેડી ફર્સ્ટ રેઝિસ્ટન્સ કોની વચ્ચે છે એ અને પી વચ્ચે તો એ અને પી વચ્ચે ફર્સ્ટ રેઝિસ્ટન્સ કેટલો થયો આર બીજો રેઝિસ્ટન્સ આ લઈએ તો કોની વચ્ચે છે એ અને ક્યુ વચ્ચે મતલબ કે અહીંયા તો ફરીથી આર થર્ડ રેઝિસ્ટન્સ કોની વચ્ચે પી અને ક્યુ વચ્ચે તો ફરીથી અહીંયા પી અને ક્યુ વચ્ચે આ રેઝિસ્ટન્સ પી અને બી વચ્ચે તો ફરીથી પી અને બી વચ્ચે
आ रेजिस्टन्स क्यू और बी वच्चे, तो फरीथी अहींया क्यू और बी वच्चे। हवे आपणे आरामथी कही शकीए कि आ तो विशन बीज रेशियो पण सेम छे, आर अपॉन आर वन थाय, अहींया पण आर अपॉन आर वन थाय, तो वच्चेवाळो रेजिस्टन्स निकळी जाय कारण कि आनी अंदरथी करंट पास थाय नहीं। हवे आ बे सीरीजमां थया 2R, तो अहींया थशे 2R, सेम वस्तु आ बे सीरीजमां थया 2R, तो अहींया थशे 2R, 2R 2R पेरेलल आपणो आंसर थयो सेम आरामथी इजी। चलो तो फरी आगे आपणे एवी एवी एक बीजी सर्किट थोड़ी अलग छे, थोड़ी सामान्य। तो फरीथी चलो आ ए पॉइंट छे, तो आ ए पॉइंट थाय, फरीथी आ ए पॉइंट थाय, आ बी पॉइंट छे, तो आ पॉइंट बी थाय, अने अहींया आगळ तमे जो तो आ पॉइंट पण बी थाय, तो आ पॉइंट पण बी थाय। रेडी? तो चलो फरीथी आने फरीथी पी आपी दो, फरीथी पी आपी दो, आने फरीथी क्यू आपी दो, फरीथी क्यू आपी दो। चलो आगळ लईए, तो आटलो पोर्शन तमे जो, आटलो पोर्शन तो आटलो तो एनो एज छे जे जूनो आगळ हतो, ए तमे याद छे आगळ हमणां सर्किट करी एनो जूनो ए अने बी वच्चेनो आंसर हतो आर, एटले आ ए छे अने आ आर माणी लो अने आ बी छे। आनी आज सर्किट આગળવાળી તમે જોઈ લેજો, એવું હતું આની આ સર્કિટ આટલી છે, એનો ઇક્વિવેલન્ટ આયેલો આર, એ આર આપણે અહીંયા મૂકી દો। તો હવે આ બી છે, તો આ પણ બી છે, તો આ બે રેઝિસ્ટન્સ સિરીઝમાં તો કહેવાય પણ અંદર આવશે નહીં, કારણ કે જો આ બી છે તો આ રેઝિસ્ટન્સ એટલે કે આ, આ બીજો રેઝિસ્ટન્સ એટલે કે આ, અને પછી પેલી બાજુ કયો પોઈન્ટ આ બી, આ રીતે સર્કિટ બને। આ બંને રેઝિસ્ટન્સની આ બાજુ પણ બી છે, પેલી બાજુ પણ બી છે, એટલે આપણે આ બાજુ પણ બી બતાવવું પડે, પેલી બાજુ પણ બી બતાવવું પડે, એટલે આનો કોઈ મતલબ જ ના રહે। મતલબ સમજો છો, આ સોલ્ટ કર્યો કહેવાય, આને થોડુંક અંગ્રેજી શબ્દ યુઝ કરીએ તો આ બે રેઝિસ્ટન્સને આપણે સોલ્ટ કર્યા કહેવાય। કરંટ અહીંથી આમ પાસ થાય તો સીધો અહીંથી પાસ થઈ જાય, અહીંયા શું કામ પાસ થાય, કરંટ કરંટ કેવું હોય, કોઈ ઇઝી રસ્તો મળતો હોય તો એ રેઝિસ્ટન્સમાં પાસ જ ના થાય, એની પાસે બે રસ્તા હોય। જો આ રસ્તામાં આ બાજુના વે ઉપર 50 ઓહ્મ રેઝિસ્ટન્સ હોય અને આ બાજુના વે ઉપર 100 ઓહ્મ રેઝિસ્ટન્સ હોય તો શું થશે, મોસ્ટ ઓફ ભીડ આ બાજુ જશે પણ આ બાજુ થોડી ઘણી તો જશે જ, થોડો કરંટ આ બાજુ પાસ થશે પણ થોડો કરંટ આ બાજુ પણ પાસ તો થશે જ, પણ તમે સમજો આ બાજુ એકદમ ખુલ્લો રસ્તો છે, કોઈ બહુ મોટો રસ્તો, જેટલી પણ ભીડ આવે એટલી જેટલો પણ કરંટ પાસ થાય આરામથી પાસ થઈ જાય એવું છે, અને આ બાજુ રેઝિસ્ટન્સ છે તો દરેક પબ્લિક કઈ બાજુ જવાની, તો એ રીતની વાત છે। તો કરંટ અહીંથી આમ જ પાસ થશે, અહીંથી પાસ થશે નહીં, તો આ ગણાય નહીં, તો આન્સર ફરીથી એનો એ જ આવશે જે આગળ આવે છે। ચલો ફ્રેન્ડ્સ, તો આજે એક નવી સર્કિટ છે, અહીંયા તમે જો થોડી આડી અવડી દોરાયેલી છે પણ આપણે સમજવાથી મતલબ છે, ડ્રોઈંગ મારું બહુ સુપર્બ છે એ તમે જોઈ શકો છો। આગળ જઈએ, બધાનો રેઝિસ્ટન્સ છે આર 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 આર, બધાનો રેઝિસ્ટન્સ આર, આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે એ અને બી વચ્ચે, આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે એ અને બી પોઈન્ટ વચ્ચે। તો તમે જો કોમ્પ્લિકેટેડ સર્કિટ છે, અહીંયા તમને કદાચ સિરીઝમાં અને પેરેલલમાં ખબર નહીં પડતી, પોઝ કરીને પહેલાં ટ્રાય કરો, આપણે જે મેથડ સમજાવી છે એ પ્રમાણે, ના ખ્યાલ આવે તો ફરીથી આપણે ટ્રાય કરીએ। ચલો જુઓ, માની લો કે આ પોઈન્ટ એ છે અત્યારે હાલ, તો આ પોઈન્ટ પણ કયો થાય એ, કારણ કે બંને વચ્ચે કશું નથી આપણે વાત થયેલી છે આવી। જો આ પોઈન્ટ એ હોય તો આ પોઈન્ટ પણ કયો કહેવાય એ, હવે રેઝિસ્ટન્સ આવી ગયો એટલે હવે પેલી બાજુ અલગ પોઈન્ટ હોય, અહીંયાથી આગળ હજુ અહીંયા જવાય છે, જો તો આ પોઈન્ટ પણ કયો કહેવાય એ, તો આ પોઈન્ટ પણ કયો થયો એ, તો આ પોઈન્ટ પણ કયો થયો એ, હવે ક્યાંય આગળ જવાતું નથી, તો હવે આપણે બી ઉપર આવ્યા। આ બી પોઈન્ટ છે, તો આ પોઈન્ટ કયો કહેવાય, ફરીથી બી ઉપર જઈએ, આ પોઈન્ટ કયો કહેવાય બી, આ પોઈન્ટ કયો કહેવાય બી। રેડી? આગળ હજુ જઈએ, આ બી છે તો આ પણ થયો બી, અને આ પણ થયો બી, તો પછી આ પણ થયો બી, તમે સમજો છો, હવે કોઈ પોઈન્ટ બાકી જ નહીં બચ્યો, બધા પોઈન્ટના નામ એ અને બીમાં આવી ગયા, કોઈ પોઈન્ટ બાકી બચ્યો હોય તો એને ઓ કે પી કે ક્યુ કંઈ પણ બીજું કોઈ નામ આપી શકીએ। તો હવે તમે જો આરામથી આ રેઝિસ્ટન્સ જો, એના બે એન્ડિંગ પોઈન્ટ એ બી, આના બે એન્ડિંગ પોઈન્ટ એ બી, આના બે એન્ડિંગ પોઈન્ટ એ બી, આના બે એન્ડિંગ પોઈન્ટ એ બી, એ બી એ બી એ બી, તેનો મતલબ બધા જ રેઝિસ્ટન્સના એન્ડિંગ પોઈન્ટ સેમ છે। જ્યારે કોઈ બે કે ત્રણ કે કેટલાય પણ રેઝિસ્ટન્સના એન્ડિંગ પોઈન્ટ સેમ હોય ત્યારે એને
પેરેલલ કનેક્શનમાં કહેવાય, તેનો મતલબ આ બધા જ પેરેલલ કનેક્શનમાં છે. જો બે રેઝિસ્ટન્સ હોય સેમ હોય અને પેરેલલમાં હોય તો રિઝલ્ટન્ટ થઈ જાય R બાય ટુ, જો ત્રણ રેઝિસ્ટન્સ હોય સેમ હોય પેરેલલમાં હોય તો રિઝલ્ટન્ટ થઈ જાય R બાય થ્રી. સેમ વસ્તુ અહીંયા કેટલા છે, 1 2 3 4 5 6 7, સાત રેઝિસ્ટન્સ હોય સેમ હોય અને પેરેલલમાં હોય તો આપણો ઇક્વિવેલન્ટ થઈ જાય ડિવાઈડ બાય 7.